गुड मॉर्निंग विद्यार्थियों, आपणे गया लेक्चर में जे छठो पाठ छे ए शुरू करवानुं कीधुं हतुं, भारतना सांस्कृतिक वारसाना स्थळ। हवे आ चेप्टरनी अंदर भारतना सांस्कृतिक वारसाना स्थळो, એટલે ભારત છે એની જે સંસ્કૃતિ છે એની અહીંયા ચર્ચા કરવાની છે। તો ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એમાં અજંતા, ઇલોરા, એલિફન્ટા, તાજમહેલ, કુતુબ મિનાર, હમ્પી આ બધા જ નગરો જે જે પ્રાચીન સમયમાં જે જે વસ્તુઓ બની છે બધાની અહીંયા આ ચેપ્ટરમાં ચર્ચા છે, બરાબર છે। તો જો એમાં સૌ પ્રથમ આપણે આવે છે અજંતાની ગુફાઓ। તો આમ તો આપણે જાણીએ જ છે કે અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે, બરાબર છે। અજંતાની ગુફાઓ છે એના જે ચિત્રો છે ખૂબ જ સુંદર છે, જેની આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ ચર્ચા કરી હતી, અહીંયા એક છે પણ થોડી ડિટેલમાં છે। તો જો અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે। સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને, સહ્યાદ્રી પર્વત છે એને કોતરીને, બરાબર, ઘોડાની નાળ આકારે આ ગુફાઓનું નિર્માણ થયેલું છે। કુલ 29 ગુફાઓ આવેલી છે, બરાબર છે। અજંતાની ગુફાઓ જે છે એમાં કુલ 29 ગુફાઓ આવેલી છે। વાસ્તુકાળની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે। એની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય, બરાબર। અહીંયા જે ગુફાઓ છે અજંતાની એ કેટલા ભાગમાં વહેંચી શકાય, બે ભાગમાં, એક વાસ્તુકળા આધારિત અને બીજું ચિત્ર શિલ્પ ચિત્રકલા આધારિત અને બીજું શિલ્પકલા આધારિત। અજંતાની ગુફાઓ છે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે, બે, ચિત્રકલા આધારિત અને બીજું શિલ્પકલા આધારિત ગુફાઓ, ભીત ચિત્રો આધારિત ગુફાઓ। એમાં જે ભીત ચિત્રો જે દોરેલા, ભીતો ઉપર જે ચિત્ર દોરેલા છે એવી ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 બરાબર છે એ ભીત ચિત્રો પર આધારિત 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીત ચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે। આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે, એનો મુખ્ય વિષય જે છે એ બૌદ્ધ ધર્મ છે। અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય, ચૈત્ય અને વિહાર। કેટલા ભાગ પડે છે, બે, એક ચૈત્ય અને બીજું વિહાર। અજંતાની ગુફાઓના બે ભાગ પાડી શકાય, ચૈત્ય અને વિહાર। 9, 10, 19, 24 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે, 9, 10, 19, 24 અને 29 આ ગુફાઓ ચૈત્ય છે અને બાકીની વિહાર છે। અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી, લોકો ભૂલી ગયા હતા, એનું કારણ છે કે કોઈ પણ વસ્તુ એ વર્ષો સુધી એને યાદ ન કરો એટલે લોકોના મગજમાંથી વાત નીકળી, એટલે અજંતાની ગુફાઓ વિસરાઈ ગઈ હતી। તેને 1819 એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃ સંશોધિત કર્યું। અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે। માનવીય હસ્તક છે અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકસાન થયું છે। અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। અજંતાની ગુફાઓ માત્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે। ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળ આ ગુફાઓમાં થયેલા કલા સર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે, અને વિશ્વમાં આ જે ગુફાઓ છે એને ભારતને ગૌરવ અપાવ્યું છે। હવે ઇલોરાની ગુફાઓ, અજંતાની ગુફાઓ પછી બીજી જે આવે છે એ કઈ છે, તો કે ઇલોરાની ગુફાઓ। તો મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે, કુલ 34 ગુફાઓ આવેલી છે। એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના 3 સમૂહ છે। હવે ઇલોરાની ગુફાઓ છે કેટલા ભાગમાં વહેંચાય છે, 3 સમૂહમાં, એમાં એક બરાબર છે,
कुल 34 गुफाओं छे ए त्रण समूह में आवे छे एक बौद्ध धर्म ने लगती એમાં ગુફા નંબર આવશે 1-12 બરાબર હિન્દુ ધર્મને લગતી તેથી 29 અને જૈન ધર્મને લગતી ગુફા નંબર 30-34 રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં આ હિન્દુ ગુફાઓનું નિર્માણ થયું. એમાં 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. જે 16 નંબરની ગુફા છે હિન્દુ ધર્મની, 16 નંબરની ગુફાની અંદર કૈલાસ મંદિર આવેલું છે. બરાબર. આ જે કૈલાસ મંદિર છે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. જે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચો છે. એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે આ કૈલાસ મંદિર, જે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળો અને 30 મીટર ઊંચો છે. દરવાજા જરૂર ખાન ને સુંદર સ્તંભોની શૈલીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે. દુર્ગમ પહાડવાળા વિસ્તારમાં આવેલી ગિરનારની ગુફાઓ ઈસવીસન 600 થી ઈસવીસન 1000 ના કાળ છે. આ ગુફાઓ ઈસવીસન 600 થી 1000 સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ આ સાથે પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય પણ આપે છે. એટલે ટૂંકમાં ઇલોરામાં કુલ કેટલી ગુફાઓ છે? 34. 3 ભાગમાં વહેંચાયેલ છે. 1-12 બૌદ્ધ ધર્મ, 13-29 હિન્દુ ને જૈન ધર્મ, 30-34. એમાં જે 16 નંબરની ગુફા છે એમાં કૈલાસ મંદિર છે, જે એક જ પથ્થરને કોતરીને બનાવેલું છે. 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચો છે. ઈસવીસન 600 થી 1000 કાળની આ ગુફાઓ છે, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બરાબર. હવે અજંતા ઇલોરા પછી આવે છે એલિફન્ટા. તો એલિફન્ટાની જે ગુફાઓ છે તો જો મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે. કુલ સંખ્યા 7 છે. આ જગ્યાને એલિફન્ટાના પોર્ટુગીઝોએ આ જગ્યાને નામ એલિફન્ટા કોણે આપ્યું? પોર્ટુગીઝોએ. તેમને આ નામ એ પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિના કારણે. જો પોર્ટુગીઝો જે સમયે આ ગુફાનું સ્થળ છે ત્યાં ગયા, ત્યારે હાથીની પથ્થરમાંથી કોતરેલી એક વિશાળ મૂર્તિ હતી, અને હાથીની મૂર્તિ જોઈને તેમણે તેને એલિફન્ટા નામ આપ્યું. અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાઈ છે, જેમાં ત્રિમૂર્તિની ભવ્ય મૂર્તિ, જેની ગણના દુનિયાની સુંદર મૂર્તિઓમાં થાય છે, એ ગુફા નંબર 1 આવેલી છે. ત્રિમૂર્તિની મૂર્તિ. બરાબર છે. જો એલિફન્ટાના પોર્ટુગીઝો એ ક્યાં માટે? તો કે હાથીની પથ્થર નિર્મિત વિશાળ આકૃતિ હતી, આ જોઈને એલિફન્ટા નામ આપવામાં આવ્યું. અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિ
મૂર્તિઓ કંડારે છે જેમાં ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. એ ગુફા નંબર 1 માં આવેલી છે. ત્રિમૂર્તિની ગણના જે દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે ગુફા નંબર 1 માં આવેલી છે. ઈસવીસન 1987 માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળ તરીકે બરાબર ત્રિમૂર્તિની ભવ્ય મૂર્તિ જે આવેલી છે ગુફા નંબર 1 માં અને યુનેસ્કોએ 1987માં વૈશ્વિક વારસાના સ્થળને એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુર ત્યાં જે લોકો વસે છે એ લોકો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખાવે છે. બરાબર એલિફન્ટા હવે અજંતા ઇલોરા એલિફન્ટા પછી મહાબલીપુરમ. હવે સમજો મહાબલીપુરમ જે છે તો મહાબલીપુરમ તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિલોમીટર દૂર બરાબર છે. મહાબલીપુરમ આવેલું છે તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિલોમીટર દૂર. મહાબલીપુરમ તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા મહામલ નરસિંહવર્મનના પ્રથમના ઉપનામ મહામલ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં એકુલ 7 મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું. કેટલા મંદિરોનું નિર્માણ થયું હતું સાજો મહાબલીપુરમ તો કે તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં છે. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં એકુલ 7 મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું. જોકે આજે 5 રથ મંદિરો થયા છે. 7 મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું તેમાં અત્યારે માત્ર 5 રથ મંદિરો તૈયાર છે. બરાબર 2 રથ મંદિરો દરિયામાં વિલીન થઈ ગયા છે, દરિયામાં ડૂબી ગયા છે. આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ, હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુરનો, મહિષાસુર એટલે રાક્ષસનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ નું શિલ્પ જોવા લાયક છે. બરાબર છે. એક હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ અને બીજું દુર્ગા દેવીની મૂર્તિ, મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવા લાયક છે. વિશ્વભરમાં ખડક શિલ્પના બેનમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. એ સમયે ત્યાં મોટા પાયે વેપાર ધંધા વિકસ્યા હતા અને એક બંદર હતું, દરિયા કિનારે વેપાર પણ થતો હતો. મહાબલીપુરમ પછી આવે છે પડદકલ. હવે સમજો પડદકલ સ્મારક એ કર્ણાટક રાજ્યના બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું નગર છે. પડદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. ચાલુક્ય વંશની રાજધાની રાજધાનીનું નગર હતું. 7મી-8મી સદીમાં નિર્માણ થયેલા એના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પડદકલનું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષનું મંદિર છે. સૌથી મોટું મંદિર વિરૂપાક્ષનું મંદિર છે. પડદકલનું સૌથી મોટું મંદિર બરાબર છે. હવે ખજુરાહોના મંદિરો, હવે ખજુરાહોથી તો બધા આપણે પરિચિત છીએ બરાબર છે. ખજુરાહો પ્રાચીન ભારતનું એક મહત્વનું જે સ્થાન કહેવાય છે અને જે ખૂબ જ નામના ધરાવે છે. તો જો ખજુરાહોના મંદિરોની વાત કરીએ તો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે
મંદિરો આવેલા છે. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું સ્થળ હતું. ખજુરાહો બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું નગર. બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું નગર હતું. આ રાજાઓના સમયગાળામાં અહીં 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું. આ રાજાઓના સમયમાં કેટલા મંદિરોનું? 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું. બરાબર છે. જોકે આજે માત્ર 25 મંદિરો જઈયા છે. જો મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનો આ નગર હતો. ત્યાં 80 જેટલા મંદિરોનું નિર્માણ કર્યું. હાલમાં માત્ર 25 મંદિરો જઈયા છે. આ મંદિરોમાં મોટાભાગના મંદિરો શૈવ મંદિરો છે. મોટાભાગના જે મંદિરો છે એ કયા મંદિરો છે? શૈવ મંદિરો. બરાબર છે. શિવ મંદિરો છે તો કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો છે. આ બધા મંદિરોની રચના શૈલી અને તેમનું શિલ્પ વિધાન લગભગ સમાનતા ધરાવે. બધા જ મંદિરોની રચના શૈલી અને તેનું વિધાન લગભગ સમાનતા ધરાવે છે. આ મંદિરોમાં 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. જે મંદિર છે એમાં સૌથી મુખ્ય મંદિર એ કયું છે? 64 યોગિનીનું મંદિર. આ મંદિર તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે. પ્રારંભિક સમયના બધા જ મંદિરો ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવવામાં આવેલ છે. પહેલાના સમયમાં જે બધા મંદિરો બન્યા એ ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવવામાં આવેલા છે. ખજુરાહોના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયા છે. કઈ શૈલીમાં? નાગર શૈલીમાં. દેશ વિદેશના પ્રવાસીઓ ખજુરાહોના મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈ મંત્રમુગ્ધ બને છે. વિચારમાં પડી જાય છે કે શું આટલા સુંદર, આવા સુંદર મંદિરો હોઈ શકે. આની વાસ્તુકલા શિલ્પકલા જોઈને મંત્રમુગ્ધ બને છે. બરાબર છે. હવે જો આપણે અત્યારે ભલે અજંતા, ઇન્દોરા, એલિફન્ટ, મહાબલીપુરમ, પટ્ટદકલ અને ખજુરાહોના મંદિરો. બરાબર. હવે આવતા લેક્ચરમાં આપણે કોણાર્કનું સૂર્ય મંદિર, બુદ્ધેશ્વર, કુતુબ મિનાર એનો આપણે અભ્યાસ કરીશું. બીજું, આજે 6 પ્રશ્નો થયા છે. આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે લખીને તૈયાર કરવાના છે. બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે કોણાર્કનું સૂર્ય મંદિરને, સૂર્ય મંદિરની નવી માહિતી મેળવીશું. બરાબર છે. થેન્ક યુ. એક બીજી વસ્તુ ખાસ, જો આપણે જે ચેપ્ટર છે તે કોર્સમાં નથી, એ ચેપ્ટરો જે છે એની કોઈ અત્યારે તૈયારી અવશ્ય કરવાની નથી. પણ જે ચેપ્ટર જો, જેમ કે ઇતિહાસ પર 7મો પાઠ છે તો નથી, એટલે આ 6ઠો પાઠ આપણો પૂરો થશે એટલે આપણું ઇતિહાસનું કામ આખું પૂર્ણ થઈ જશે. બરાબર છે. હવે પછી સમય છે આપણે તો એક ઉપમાન સમજી લઈએ. સૂર્ય મંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે, ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવ્યું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું. ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું. આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથના સ્વરૂપ પામે છે. આ રથ મંદિર જે છે એ 7 અશ્વો વડે, 7 ઘોડા જેને ખેંચતા હોય એવી રીતે આ રથ મંદિરનું નિર્માણ થયું છે. એને 12 વિશાળ પૈડા છે. મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા પૈડા વર્ષના 12 મહિનાને, એને 12 વિશાળ પૈડા છે અને આ 12 મહિને 12 મહિનાને પ્રદર્શિત કરે છે. જ્યારે પ્રત્યેક ચક્રમાં 8 આરા છે, એક ચક્ર હોય એની અંદર 8 આરા, 8 આરા એટલે 8 પ્રહર દિવસના, સવાર, બપોર, સાંજ, મધ્યાહ્ન, રાત્રિ, એ રીતે 8 પ્રહર જે છે તે દર્શાવે છે. રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે. આ મંદિરનું નિર્માણ, હવે આ જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં
13મી સદીની ઓડિશાની સંસ્કૃતિને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે. એટલે આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયેલું છે, એટલે તે કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે આગળના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.